નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સંસ્કૃત સાહિત્યનો પરિચય મેળવી લીધો છે. આજે આપણે ન્યાય પરિચય મેળવવાનો છે. ન્યાય પરિચય મેળવતા પહેલાં ન્યાય એટલે શું એ સમજી લઈશું. ન્યાય એટલે કે કોઈ વસ્તુની પરિકલ્પના કરવામાં આવે અને એ જીવનની અંદર બોધના સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય છે. જે અહીંયા દરેક ન્યાય ઉદાહરણ દ્વારા આપણને જીવનની અંદર કંઈક બોધ પ્રાપ્ત થાય છે. સૌપ્રથમ આપણે અગ્નિશિખા ન્યાયનો પરિચય મેળવી લઈશું. અગ્નિશિખા એટલે કે જ્વાળા, એના ઉપર આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. એટલે કે અગ્નિની જ્વાળા સ્વાભાવિક રીતે સદા ઉપર તરફ ગતિ કરે છે. એટલે અહીંયા અગ્નિનો સ્વભાવ કેવો છે? હંમેશા સર્વદા ઉપર તરફ રહેવાનો છે. જો કોઈ લાકડાની અગ્નિ પ્રગટી રહ્યો હોય તો લાકડાને આકાશની તરફ ઊંચું કરવામાં આવે કે ધરતી તરફ નીચું રાખવામાં આવે તો એ લાકડામાં રહેલા અગ્નિની શિખા એટલે કે જ્વાળા તો ઉપર તરફ હંમેશા ગતિ કરતી હોય છે. અહીંયા અગ્નિની શિખાને સર્વદા ઉપર તરફ ગતિ કરવાનો સ્વભાવ છે, તેથી તે ક્યારેય નીચે તરફ ગતિ કરતો નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો, પરોપકારના સ્વભાવની વાત કરવામાં આવે છે કે માણસ જો પરોપકારનો સ્વભાવ બનાવી લે તો તેની ગતિ સદા અને સર્વદા પરોપકાર તરફ જ રહે છે. એટલે કે તે પોતાની પરિસ્થિતિ અનુકૂળ પ્રમાણે પરોપકાર કરે તો તે હંમેશા આગળ વધે છે. એવી જ રીતે વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવાનો પોતાનો સ્વભાવ બનાવી લે તો તેની ગતિ સર્વદા જ્ઞાન પ્રાપ્તિ તરફ જ રહે છે. અહીંયા આપેલું છે કે ઘર પરિવારની પરિસ્થિતિ અનુકૂળ હોય ન હોય, સમય વધારે હોય કે ન મળે, ક્યારેક શાળામાં જવાને બદલે પરિવારના કાર્યમાં રોકાવાનું પણ થઈ જાય છે. પણ જ્ઞાન પ્રાપ્તિ માટેનો પોતાનો સ્વભાવ બની ગયો હશે તે વિદ્યાર્થી હંમેશા પોતાની જ્ઞાન તરફ જ ગતિ કરતો રહેશે. અહીંયા એ જોવા મળે છે કે માણસે પોતાનો એક જ સ્વભાવ બનાવવાનો રહે છે અને અગ્નિની ઉધર્વગામી એટલે કે હંમેશા ઉપરની તરફ શિખા રાખવાની, જેમ સતત એ સ્વભાવને જાળવી રાખવાનો રહે છે. આ માણસ જે ઉત્તમ સ્વભાવ છે તે સર્વદા જળવાઈ રહે તે માટે હંમેશા એને પ્રયત્નશીલ રહેવું જોઈએ. બીજો ન્યાય છે અવ્યાપાર ન્યાય અને વ્યાપાર ન્યાય. વ્યાપાર એટલે કે ક્રિયા, સચેતન પ્રાણી એટલે કે જીવતો પ્રાણી દ્વારા કરવામાં આવતી ક્રિયા, ચેષ્ટા કે પ્રવૃત્તિને આપણે વ્યાપાર કહીએ છીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, વેપાર અને વ્યવસાયને ધ્યાનમાં રાખીને એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કે દરેક માણસની બે સ્થિતિ હોય છે. માણસ દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાત બની શકતો નથી અને દરેક માણસ કોઈ ને કોઈ વ્યાપાર પ્રવૃત્તિમાં નિષ્ણાત હોય છે. એટલે કે ભગવાને દરેક મનુષ્ય અને કોઈ પણ કોઈ કાર્યમાં નિષ્ણાત બનાવેલો જ હોય છે, તે આપણે માત્ર પારંગત બનાવવાનું છે. માનવ સ્વભાવની આ વાસ્તવિક પૃષ્ઠભૂમિ ઉપર ઊભા રહીને ન્યાય માણસને બોધ આપે છે. એટલે કે માણસે જે પોતાનો વ્યાપાર કે પ્રવૃત્તિ હોય તેમાં એણે જોડાવવું જોઈએ. બીજી કોઈ પ્રવૃત્તિમાં પોતાને ન ફાવે તેવી પ્રવૃત્તિમાં જોડાવવું જોઈએ એને નહીં. અહીંયા ઉદાહરણ દ્વારા બતાવવામાં આવ્યું છે કે એક માણસ લાકડા વહેરવામાં કામમાં પારંગત છે, નિષ્ણાંત છે. આથી લાકડા વહેરવામાં એનો વ્યાપાર છે. પરંતુ આ માણસ રસોઈ બનાવવામાં કામમાં નિષ્ણાંત થતો નથી. આથી રસોઈ બનાવવી એ માણસનો અવ્યાપાર છે. અહીંયા એનો અવ્યાપાર છે, લાકડા વહેરવાનું એનો વ્યાપાર છે. આવા માણસને આ ન્યાય માર્ગદર્શન આપતા જણાવે છે કે માણસે લાકડા વહેરવામાં પોતાનો વ્યાપારમાં તો પ્રવૃત્ત થવું જોઈએ, પરંતુ રસોઈ બનાવવાના વ્યાપારમાં પણ પ્રવૃત્ત હોવું જોઈએ નહીં. અહીંયા ઉદાહરણ દ્વારા બતાવવામાં આવે છે કે તે માણસ લાકડા વહેરવાની પ્રવૃત્તિ કરતી વખતે ક્યાં કઈ સાવધાની રાખવાની છે એનો પૂરેપૂરો ખ્યાલ ધરાવતો હોય છે. આ કારણે જ્યારે એ પોતાના વ્યાપારમાં જોડાઈ જાય ત્યારે તે કોઈ પ્રવૃત્તિની દુર્ઘટનાનો શિકાર બનતો નથી. એટલે કે આ પ્રવૃત્તિમાં એ પારંગત હોય છે એટલે એને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. પરંતુ જો એ રસોઈ બનાવવી એ માણસનો અવ્યાપાર છે એટલે કે આથી તે કોઈ પણ દુર્ઘટનાનો શિકાર બની શકે છે અને કોઈ પણ જાતનું નુકસાન ભોગવી શકે છે. આમ આ ન્યાય સમજાવે છે કે જે કાર્ય આપણો વ્યાપાર નથી તે કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ ન્યાયના ઉદાહરણ તૈયાર કરવાના અને લખવાના રહેશે. અસ્તુ.